કેન્દ્ર સરકારની રાષ્ટ્રીયકૃત બેંકના ખાનગીકરણ કરવાની નીતિના વિરોધમાં યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા 2 દિવસ માટે બેંક હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. હડતાલના અનુસંધાને બેંક કર્મચારીઓએ સૂત્રોચ્ચાર અને દેખાવો કર્યા હતા. Privatization, we oppose. We oppose, we oppose. Private. PF and Marchion. Marchion, Marchion. PF and Marchion. Marchion, Marchion. I am using Marchion. Marchion, Marchion. I am using Marchion. Marchion, Marchion. હડતાલમાં જોડાયેલા બેંક કર્મચારીઓ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની નિલંબાક શાખા ખાતે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર તથા દેખાવો કરી બેંકના ખાનગીકરણનો વિરોધ કર્યો હતો. આ કાર્યક્રમ અંગે યુનિયનના આગેવાન પુનિતભાઈ ઓઝાએ માહિતી આપી હતી. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના નેજાની છે. બેન્કિંગ ઇન્ડસ્ટ્રીના 10 સંગઠનોએ સંયુક્ત રીતે 2 દિવસની હડતાલનું એલાન આપ્યું છે. મુખ્યત્વે કેન્દ્ર સરકાર દ્વારા બેંકોનું ખાનગીકરણ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી છે, તેના વિરોધ માટે કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. આ કર્મચારીઓની કોઈ આર્થિક સવલતો માટેની લડાઈ નથી, પરંતુ સામાન્ય જનતા માટે, પ્રજાજનો કે જે લોકો રાષ્ટ્રીયકરણ પછી ગ્રામ્ય વિસ્તાર સુધી બેન્કિંગ સેવાઓ પહોંચી છે, તેમના હિત માટેની લડાઈ છે. રાષ્ટ્રીયકૃત બેન્કોમાં 146 લાખ કરોડ થાપણો પડી છે, જે સામાન્ય પ્રજાજનોની છે, મધ્યમ વર્ગની છે. ખાનગીકરણ બાદ આ 146 લાખ કરોડની થાપણો ઉપર ખાનગી ઉદ્યોગપતિઓનો આધિપત્ય થશે. જે રાષ્ટ્રીયકરણ 1969માં થયું તે પહેલાં જે પરિસ્થિતિ હતી એ નિર્માણ કરવા તરફ સરકાર જઈ રહી છે. તેનો તમામ સંગઠનો આ 2 દિવસની હડતાલ દ્વારા વિરોધ કરે. હડતાલના બીજા દિવસે મંગળવારે સ્કૂટર રેલીનું આયોજન કરાયું છે. શનિ રવિ બેંકમાં રજા તેમજ સોમ મંગળ હડતાલના કારણે 4 દિવસ બેંક બંધ રહેતા આર્થિક વ્યવહારોને વિપરીત અસર થઈ છે.